નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ 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 ગુડ ઇવનિંગ આમ તો ગુડ ઇવનિંગ નો કહેવાય કેમ કે થોડીક વારમાં ગુડ નાઇટ કહેવાનો ટાઈમ આવી જાય પણ આપણે લેક્ચરમાં ભણવાનું છે દરેક વિદ્યાર્થી મિત્રોનું ખૂબ જ ખૂબ જ સ્વાગત છે વિદ્યાકુલની અંદર દરેક વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે સાથે સાથે દાદાની ઇંગ્લિશની દુનિયામાં પણ સ્વાગત છે પધારો 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 હરર મહાદેવ એક મિનિટ છે તમારી પાસે સોળે આપણા રૂટિન પ્રમાણે આપણે લેક્ચર શરૂ કરીશું તમારે જે ગ્રીટિંગ્સ કરવું હોય એ કરી નાખો બટા પાટ હર હર મહાદેવ એકદમ મજામાં રાધે રાધે વાલેકુમ અસલામ ઓહો મજા આવો એકદમ મજામાં જલસામાં છું બટા જલસા છે મારા શું હોય બીજું તો થઈ ગઈ સોળ ને આપણે શરૂ કરી દઈ અને મને ખબર છે કે જે રીલોઢીરવાળા છોકરાઓ છે ને એને કોમેન્ટ બંધ કરતા થોડીક વાર લાગશે એકાદ મિનિટની અને જે ઓલા ટોપરવાળા છે પણ આ તો હવે ભૂલાઈ ગયું હવે બધા અમારા ટોપરવાળા છે એટલે એ ટોપરવાળા તમે જોજો આગળ હું ભણાવવાનું શરૂ કરીને એટલે કોમેન્ટ બંધ કરી દેશે જોજો જે નવા નવા તાજા તાજા આવતા જાય ને એ ખાલી કોમેન્ટ કરશે હમણાં પછી બંધ કરી દે હલો તો આપણે કેવું ભણતા હતા જો આ સાહેબ આ ગુલઝાર છે અને એ ગુલઝાર સાહેબે જે સોંગ જેટલા બહુ બધા લખ્યા ને એને સાથે સાથે એક પાર્ટ લખ્યો એડજસ્ટમેન્ટનો તો એ વયો ગયો ને એમ તો એડજસ્ટમેન્ટનો પાર્ટ લખ્યો એને એવું કીધું કે જીવનની અંદર બધી જગ્યાએ એડજસ્ટમેન્ટ ખૂબ જ જરૂરી છે અને એડ એડજસ્ટમેન્ટનું બેસ્ટ એક્ઝામ્પલ જો તમારી સામે અહીંયા છે આપણો સવા છનો લેક્ચર સવા સાતે ગયો સવા સાતનો લેક્ચર અત્યારે આપણે સવા નવે લઈએ છીએ બરાબર તો એડજસ્ટમેન્ટનું બેસ્ટ એક્ઝામ્પલ આ છે

એમ કે માથું દુખે છે એટલે હાજે પાછા ફોન કરીને પૂછે છે દાદા હવે કેમ છે એમ એમ ખરેખર અને હું મજાક નથી કરતું ખરેખર તમારા વખાણ કરું છું દાંત હું કાઢો હાચું કહું છું ગોબરાવ હલો તો કેમ અરે અમારો એ છોકરા આવડો ભાઈ આ શબ્દ સાંભળવા માટે તમે તત્પર હોવ ને કે હું એકાદી વાર ગોબરા બોલું એમ જો તો હલો ગોબરાવ ધ્યાન રાખવાયા તો આપણે ક્યાંક એવું જોયું હતું કે ગ્રાન્ડ ગ્રાન્ડ મધર એટલે કે જ્યાં નાની છે એ ગુજરી ગયા હતા અમારે નાની ગુજરી ગયા કાલે અમારે શોક સભા હતી લેક્ચરમાં નાની ગુજરી ગયા મારાથી રોવાઈ ગયું પૂછવા અને રોતા રોતા કાલે મેં બે પેરેગ્રાફ ભણાવ્યા નહીં આમાં તો આમાં જે નાની ગુજરી ગયા ને એની આપણે કાલે વાત કરી હતી હવે ત્યાંથી આપણે આગળ વધવાનું છે પહેલાં તમને કહી દઉં કે આપણે શરૂ કરી બે સ્લાઇડ પૂરી કરી હતી ત્રીજી આપણે સ્લાઇડ શરૂ કરીશું કે સવા છનું સવા સાત શું કામ થયું અને સવા સાતનું અત્યારે સવા નવ શું કામ થયું કારણ કે તમને બધાને કદાચ ખબર હશે કે મેં ક્યારેક સ્ટેટસમાં તમે જોયું છે કે મારા ફેમિલીની અંદર મારા મમ્મી પપ્પા અને જે વીસેક જણાનું જે સભ્યો જે હતા ને એ બધા ધામની જાત્રા કરવા માટે ગયા હતા ફરવા નહોતા ગયા મહેશ નો નો ફરવા નહીં ચાર ધામની જાત્રા કરવા ગયા હતા તે જાત્રા પૂરી કરી અને એરપોર્ટ ઉપર મારે એને લેવા જવાના હતા અને લઈ અને પાછું મને એમ હતું કે હું સાત વાગે બધું જે વિધિ વિધાન છે એ પૂરું કરીને આવી જઈશ પણ ન થયું હવા સાડા આઠ જેવું થઈ ગયું પણ મને ખબર હતી આઠ વાગે કે યુટ્યુબનો લેક્ચર છે એટલે આઠ વાગે પોસિબલ નથી તો આપણે નવ વાગે કરી દીધું રેડી આપણું ન જાય બેનું થઈ ગયું હા રુદ્રાક્ષે મને મેસેજ કર્યો હતો પણ મેં ફોન નહોતો ઉપાડ્યો કેમ કે હું ગાડી ડ્રાઈવ કરતો હતો ભણી હવે હાલો તો બે કલાક રાહ જોવા સોરી બે ની ત્રણ હવા છતી લઈ હવા થવા થવા ત્રણ કલાક તો છેલ્લે એવું કીધું હતું કે બંને એવી રીતે ઝઘડો કરતા હતા કારણ કે એવું સરસ મજાનું કીધું હતું એવી રીતે ઝઘડો કરતા હતા કે એ એવા બે વ્યક્તિ છે કે જેના હમણાં જ ગરમા ગરમ લગ્ન થયા હોય અને એકબીજાને પહેલી નજરનો જાણે પ્રેમ હોય અને એકબીજાને ઓલું કહે ને કે બાબુને ઠાના હા ઈ ચલા ભાઈ એવું ન હોય દર્શિ એવું કહે છે કે રોડ મેપ રોડ મેપ એવું બહુ બધું ન કર્યા આવી બધી માથા માથાઘૂ કરવામાં કામ ન થતું હા તમારા માટે લઈને આવવાનું છે ચોથું ચેપ્ટર પૂરું થઈ જાય ને ચોથું ચેપ્ટર પૂરું થઈ જાય ને પછી મારે રોડ મેપ નહીં રેગ્યુલર દિવસની તૈયારી કઈ રીતની હોવી જોઈએ ને શિડ્યુલ શિડ્યુલ બાબતે એક લેક્ચર બનાવો છે તમારા માટે આયા આપણે હામ હામે યુટ્યુબમાં નહીં એપમાં આવવાનું છે કે સવારે ઉઠો ત્યારથી લઈને સાંજે જ્યારે સુવા જાઓ છો ત્યાં સુધીમાં તમારી ભણવાની દિનચર્યામાં કેટલું આવવું જોઈએ ઓલું ટાઈમ ટેબલ તો તમે વર્ષોથી બનાવો કહ્યું ખબર છ વાગ્યે ઊઠું ને હાથ વાગ્યે બ્રશ કરું સ્કૂલે જાઓ ને નાઓ ને ધો ને ખાવ ને ભણવા સિવાયનું બધું આવે ભણવાનું શું આવે તો કે સ્કૂલે ગયો બીજું આ હતો કે ટ્યુશન કે બસ પૂરું એને શેડ્યુલ ન કહેવાય એને શેડ્યુલ કહેવાતું નથી બરાબર અને બીજી એક વસ્તુ બહુ બધું મોટિવેશન બહુ બધું મોટિવેશન નહીં થોડું ઘણું મોટિવેશન લો પણ એને ઇમ્પ્લિમેન્ટ કરશો ને તો રિઝલ્ટ મળશે બાકી ચાર્જિંગ કરવાથી થાય નહીં બરાબર ચાર્જિંગ કરવાથી કાંઈ થાય નહીં ચોથું ચોથું ચેપ્ટર જેવું પૂરું થાય તરત એવું તો કીધું સમજો નહીં એક આવતા વીકમાં કદાચ આવી જશે પેપર કેવી રીતે લખવાનું એ વિડીયો બનાવવું જો બે હમણાં જેલા બે વિડીયો મૂક્યા ને એની અંદર એક બે નહીં પહેલાં ત્રણ ચાર વિડીયો હતા એમાં તેનામાં એક કોમેન્ટ વારંવાર આવે છે કે પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન આન્સર કેવી રીતે લખવા એનો એક તમે વિડીયો બનાવો મેં લગભગ હું કોમેન્ટ બધી જગ્યાએ વાંચતો હોય તો બહુ બધી જગ્યાએ મેં લગભગ નહીં નહીં છઠ્ઠી વખત મેસેજ મેં જોયો જે શો નોટની જે વિયો મૂક્યો ને એની અંદર એક છે કોમેન્ટ કે પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન આન્સર કઈ રીતે લખાય એટલે મેં એને ધ્યાનમાં લઈ લીધું છે નેક્સ્ટ વીકમાં મંગળ બુધ ગુરુ આ ચારમાંથી એક દિવસ એક લાઈવ આવવાનો છું એમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ લઈને અને એની સિવાયનું જે એક રેકોર્ડેડ લેક્ચર આવશે શોર્ટ શોર્ટનોટની જેમ એમાં પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન આન્સર કેવી રીતે લખાય એ આપણે શીખશું હવે મને એડજસ્ટમેન્ટ બનાવવા જો પ્લીઝ પ્લીઝ વિદ્યાર્થી મિત્રો હા એક દિવસ ખરેખર વાતચીતનો નહીં મારી અંદર કરવાનો વધારી તો છેલ્લે હું કીધું પછી કે ટાઈમ્સ ક્વારલ વુડ પુશ ઇન ટુ લોંગ સાયલેન્સ કે ટાઈમ્સ એ ટાઈમે એટલે કે એ સમયે જ્યારે આ પેટી ક્વારલ થાય ક્વારલ એટલે ઝઘડો થાય એ તો ખબર જ છે આપણને અને પેટી એટલે આ એવો ઝઘડો નથી કે એકબીજાના ખૂન કરી નાખે એકબીજાને મારી નાખે એવું કઈ નથી આવતું આમાં તો આમાં શું આવે તો આ જે ઝઘડો છે ને એ જલ્દી સમાધાન થઈ જાય ને આપણી ભાષામાં મીઠો ઝઘડો ગઈ બરાબર મિયા બીબી મેં જો મીઠા ઝઘડા હોતા ને ઉકે બારે મેં યુ વાત ક્યા હૈ તો पेटी क्वारल छोटा छोटा जो मीठा मीठा जो झगड़ा होता है ना उस टाइम पे वो बोल रहे हैं कि ये पेटी क्वारल जब होता है उस टाइम पे उस समय पे क्या होता है तो उस समय पे होता है वुड पुश ये वाला जो मीठा झगड़ा है ना स्वीट वाला झगड़ा वो झगड़ा उन दोनों को वुड पुश 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 यानी धक्का देना होता है वैसे तो क्यों तुम्हें गुजराती नहीं आती गुजराती हिंदी नहीं आती बेटा ओके ओके તો પૂછ એટલે ધક્કો મારવો પણ અહીંયા ધક્કો નથી મારવાનો આ પરિસ્થિતિ એ લોકોને ધકેલી દે છે ધેમને એટલે કે તેઓને તેઓને એટલે નાના અને નાનીને કે આ જે મીઠો જે ઝઘડો થતો આ મીઠો ઝઘડો થવાની સ્થિતિ છે એ બંનેને ધકેલી દેતી હતી મોકલી દેતી ક્યાં મોકલી દેતી લોંગ સાયલેન્સમાં લોંગ એટલે લાંબા સમય સુધી બરાબર લોંગ એટલે લાંબા સમય સુધી અને સાયલેન્સ એટલે શાંતિ એવો મીઠો ઝઘડો થતો કે લાંબા સમય સુધી શાંતિ થઈ જતી શાંતિ થઈ જતી એટલે હું બોલવાનું બંધ કરી દે બરાબર દે 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 ડુ નોટ ટોક ટુ ટચર યુટર એકબીજા સાથે વાત કરવાનું બંધ કરી દે જ્યારે ઝઘડો કરે પણ એમાં મોસ્ટ ઓફ એવું હતું કે નાના છે નાનીને બહુ સંભળાવતા નાના નાનીને બહુ 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 હંળા દાદા અને હંભળા ઉપરથી એક વાત આવ્યું જોક્સ પછી આપણે યસ યસ જોક્સ પછી આપણે એક પોલ કરી નાખશું બરાબર કહી દઉં જોક્સ પણ તમે કોમેન્ટ નહીં કરો તો હા તો તમે બધા હેમળો જશે પણ એક વખત ઓલા પંચ્યાસી વર્ષના દાદી કોર્ટમાં ગયા એણે કીધું કે હવે મારે આ ની આરે રહેવું નથી મારે ડાયવોર્સ જોઈ તલાક લઈ લેવો છે પંચ્યાસી વર્ષે કે ના હવે હવે નહીં રહેવાની યારે હવે મને તલાક જોઈ વકીલ કે દાદીમાં તમારે એસી વર ચા એસી વરે હવે તમારે વધ્યા કેટલા વર પાંચ વર હા માયા ભાઈ વાળો પાંચ વર વધ્યા એમાં તમારે શું છે હવે કાઢી નાખો ની કે નહીં હવે તો નહીં જ નીકળે ગમે એમ થાય બાકી હવે પાંચેય નથી કાઢવાનું થાતા એને યાર પણ કે તમારે કઈ પ્રોબ્લેમ શું છે એ તો કહો પંચ્યાસી વર્ષે તમે પાંચ વર નહીં ન નીકળે એક દી ન નીકળે તો કીધું પ્રોબ્લેમ હું છે એને કીધું કે આ તમારો વાળો ડોહો છે ને એ જ્યારે ઝઘડો થાય ને ત્યારે લાડ બધું સંભળાવી નાખે પછી જ્યારે હું સાંભળવા બોલવા જાઉં અને એને સંભળાવવા જાય એટલે તરત કાનમાંથી આરો મશીન કાઢ નાખે મજા ન આવતી પછી તો આવો મીઠો ઝઘડો થાય બે એકબીજાને બોલાવવાનું બંધ કરી દે

ઈચ અધર એકબીજા સાથે ઈ બંને શું કરતા હતા સ્ટોપ ટોકિંગ વાત કરવાનું બંધ કરી દેતા હતા ક્યાં સુધી ફોર ડેઝ એકાદ દિવસ નહીં અમુક દિવસો સુધી ટુગેધર એટલે ભેગા થાય એકબીજા એકબીજા સાથે લાંબા સમય સુધી બહુ બધા દિવસો સુધી નાના નો નાની બોલાવે અને નાની નાના નો બોલાવે આપણા ઘરમાં આવું થતું હોય નાનો મોટો થોડો ઘણો ઝગડો થઈ ગયો હોય તો મમ્મી પપ્પાને પપ્પા મમ્મીને કંઈ કહી દે સંભળાવી દીધા પછી શું કરે હા બોલાવે તો ખરી જોજો મમ્મી પપ્પાને ગમે એટલો ઝઘડો થઈ ગયો હોય ને પછી તમે ત્યાં બેઠા હોય ને એટલે ખાવાની રસોઈ તૈયાર થઈ ગયું હોય એટલે પપ્પાને બોલાવા ને એટલે એમ કે કારણ તાર બાપાને હા જલ્દી રસોઈ થઈ ગઈ જમી લે એટલે તમારે કેવું ન પડે પપ્પાને ખબર પડી જાય બોલાવે છે એટલે પપ્પા જમવા આવી જાય પછી મીઠું ન એટલે તરત એમ કહે કે તાર માને કહે છે આમાં મીઠું નથી એટલે તરત ઓલી મીઠાને ડબલું વાતય કરી લે વાત ન કરે બે વસ્તુ થઈ જાય બંને વસ્તુ થઈ જાય વાત એ ન કરે એવો મીઠો ઝઘડો થાય બોલવાનું બંધ કરી દે પછી ગુલઝાર કે છે વેન વી વુ ટ્રાય ટુ ઇન્ટરવન ઇન્ટર વન કરવું એટલે દખલગીરી કરવી વચ્ચે પડવું કે ને સમાધાનમાં પડવું સમાધાન કરાવવું વેન વી વુ ટ્રાય કે જ્યારે અમે ટ્રાય કરીએ જ્યારે અમે પ્રયત્ન કરીએ ઇન્ટરવન કરવાનું દખલગીરી કરવાનું સમાધાન કરવાનું ઇટ હેપન્સ ઇટ હેપન્સ કે જ્યારે પણ અમે દખલગીરી કરીને ત્યારે નાના છે ક્વિપ એટલે બોલવું થાય નાના વુડ પણ કેવી રીતે બોલવું કોઈ પણ વ્યક્તિને સમજાવવા માટે જે શબ્દનો ઉપયોગ થાય ને એ બોલવા માટે કહેવાય પૂછે છે મનીષા વુડ મોડલ ઓક્ઝ્યુલરી છે છે કે નાના છે એ બોલતા હતા શું બોલતા કે સમાધાન કરવાની દીકરા કઈ જરૂર નથી ઇટ હેપન એવું થાય દીકરા એવું તો થાય એવું હાઇલા કરે આપણી ભાષામાં કહીને કે ભાઈ પતિ પત્ની માવા નાના ઢીકડા આ બધું હાઇલા કરે જો આ એક વસ્તુ મને તને થોડોક ગુસ્સો અપાવે જે વસ્તુ લખી છે છતાં પણ તમે પૂછો અહીંયા લખ્યું છે ઇન્ટરવન અહીંયા લખ્યું દખલગીરી કરવી અહીંયા કીધું સમાધાન કરવું તો હું કહું તમને પછી હવે બોલો હાલો કરો કરો તમારે આમ તેવડ હોય ને ગિરાશ કરો કમેન્ટ નહીં સમજતા કરો બંધ થાય ને પછી ભણાવવું કાંઈ જરૂર નથી ક્યારેક એવું થાય ધક્કો ન ખવાય રજા પાડી દેવાય કાલ લેક્ચર હતો જ ને કાલ લઈ લે શનિવારે હજી સમજે એ જનાવરની જાતભાઈ માણા હોય સમજે એવું કીધું કમેન્ટ બંધ કરજો તો પાછા જે લખવા વાળા તો લખશે બીજા એ લખશે ટોપ કરજો બંધ કરી દો તું બંધ કરી દે એટલે એ બંધ કરી દે કોઈને નથી શીખવાડવું પોતપોતાની જાતે બંધ કરતા શીખો નહીં કોઈને કહેવું નહીં તમારે બંધ કરી દેવાના એટલે હવ પોતપોતાની રીતે સેલ્ફ ઉપર કંટ્રોલ રાખો બીજાને ઉપર કંટ્રોલ નથી કરવું લગભગ છેલ્લે લેક્ચર લીધું એમાં એવું સમજાયું કે જો તમારો સપોર્ટ હોય ને તો આપણે વહેલા પૂરું કરીએ મને આ ચોથું ચેપ્ટર શરૂ છે એક એવા ચેપ્ટરનો એક વર્ડ એવો કહ્યું કે જેનું ગુજરાતી મેં લખ્યું ન હોય કીધું ન હોય એક વાર નહીં ત્રણ ત્રણ વાર ન હોય એવો એક શબ્દ મને હોય હોય તો તો કહેજો નહીંતર કોમેન્ટ નહીં કરતા નો ના ને એવું કાંઈ નથી જોતું સોરી પ્લીઝ જ્યારે પણ ચેપ્ટર ભણાયું આ ચોથું ચેપ્ટર શરૂ છે કયો એવો શબ્દ છે કે જેનું ગુજરાતી નો લખ્યું હોય એક બે વખત વાક્ય ન સમજાયું એવું એક પણ વાર મને એવું યાદ આવતું કે અઠ્યાવીસ કે છવ્વીસ સત્યાવીસ એપ્રિલ થી શરૂ કર્યું એકેનો જવાબ ન આપ્યો હોય ઉપર કોમેન્ટ વહી ગઈ હોય તો વાત અલગ છે સાચો ખોટો ખરાબ

વેન વી કે જ્યારે બંને એકબીજા સાથે ઝઘડો કરે ત્યારે સ્ટોપ ટોકિંગ બંને વાતો એકબીજા સાથે નાના નાની બોલવાનું બંધ કરી દે વેન વી વુડ ટ્રાય ટુ ઇન્ટરવન ગુલઝાર કહે છે કે જ્યારે અમે ટ્રાય કરીએ ટ્રાય કરતા દખલગીરી કરવાનો અથવા સમાધાન કરાવવાનો વચ્ચે પડવાનો ત્યારે નાના વુડ ક્વિપ નાના હંમેશા બોલી જતા બોલતા અમને કહેતા શું કહેતા

અનુકૂળ થવું ઈ ચદર એટલે એકબીજા સાથે ઇટ હેપન સન ઇટ હેપન દીકરા આવું તો થયા કરે આમાં કાંઈ ટેન્શન લેવાનું આમાં કોઈ જાતનું સમજાવવાનું એની કાંઈ જરૂર નથી કારણ કે ઈ ચદર સાથે એકબીજા સાથે એડજસ્ટમેન્ટ કરવા એટલે કે અનુકૂળતા લાવવા માટે ઈટ ટેક્સ ટાઈમ સમય લે સમય માગે સમય જાય એકાબીજા સાથે રહેવું છે તો એ એકાબીજાને ઓળખવા માટે પારખવા માટે સાચું ખોટું ઓળખવા માટે સમય લાગે એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી એડજસ્ટમેન્ટ કરવા માટે સમય લાગે કોઈ પણ વ્યક્તિ હોય પછી બરાબર આપણા કુટુંબની અંદર રહેલા કોઈ પણ વ્યક્તિ હોય એની સાથે એડજસ્ટમેન્ટ કરવા માટે સમય લાગે ક્લાસમાં જ્યાં ભણો છો ત્યાં મિત્રો હોય તો એની સાથે તમને એડજસ્ટમેન્ટ કરવા માટે સમય લાગે કોઈ પણ જગ્યાએ કોઈ પણ વ્યક્તિ સાથે તમારે જો એની સાથે રહેવું હોય બરાબર તો ક્યાંક તમારે બાંધછોડ કરવી પડે ક્યાંક એને કરવી પડે ક્યાંક આપણે કરવી પડે અને બાંધછોડ ન્યા જ કરવી પડે જ્યાં સબંધ ટકાવવો હોય અને એમ લાગે કે આના સંબંધની કાંઈ જરૂર નથી જ્યાં બાંધછોડ કરવાની કાંઈ જરૂર નથી હાલ નીકળ વાત પૂરી થઈ ગઈ એડજસ્ટમેન્ટ ક્યાં હોય બરાબર સામે તમને એમ લાગે છે કે એડજસ્ટમેન્ટ કરવું એ મહત્વનું છે કે સંબંધ મહત્વનો છે તો આ બે જ્યાં સંબંધ મહત્વનો હોય ત્યાં એડજસ્ટમેન્ટ કરવું જોઈએ જ્યાં સંબંધ મહત્વનો હોય ત્યાં એડજસ્ટમેન્ટ કરવાનું જ્યાં સંબંધ મહત્વનો ન હોય ત્યાં સીતારામ કહી દેવાનું એટલે જ્યાં લાગણીના સંબંધો હોય ત્યાં એડજસ્ટમેન્ટ કરવું પડે ઘણીવાર એવું પણ બને આપણે સાચા છીએ સામેવાળો ખોટો છે ને છતાં પણ આપણે એને માતને માન આપીને વાતને સ્વીકારીને હા ભાઈ તું હાચો જા કેમ કારણ કે ન્યા મારે સાંચો ખોટાની કિંમત નથી ત્યાં મારા માટે સંબંધની કિંમત છે તો સંબંધની કિંમત હોય તો હા ભાઈ તું કે એમ ભાઈ હવારે હા જે ઘોર ઘણ ઘોર અંધારો હોય ને તમારો મિત્ર એમ કે ભાઈ જો તો કેવું સરસ મજાનો સૂરજ વિગ્યો છે હા ભાઈ તું કે એમ સરસ મજાનો ને એક નંબરનો સૂરજ ઉગ્યો છે સંબંધ છે તો વોઝ વોઝ ફન ફન લિસનિંગ ટુ હિમ એ અમારા માટે ફન હતું અમારા માટે મજાની વાત હતી લિસનિંગ એટલે સાંભળવા હિમ એટલે આ નાના છે એને નાના ને ટોક એટલે વાત કરતા વાતો કરતા એટલે ઝઘડો કરતા આવું કંઈ બોલતા હોય એમને સમજાવતા હોય ઝઘડા વિશે સમજાવતા હોય તો આ હિમને નાના છે એને ટોક કરવું એ સાંભળવું એ અમારા માટે ફન હતું ગુલઝાર કહે છે એમને મજા જ આવતી જ્યારે પણ નાના અને નાની ઝઘડો કરતા હોય નાના નાની ખીજાતા હોય જે કાંઈ થતું હોય એટલે અમારા માટે ફન હતું અમે બેઠા બેઠા આનંદ જ કરી મજા લઈ એક નંબર જલસા કરાવી જો બેટા નિષ્ઠા તને કહું તને એક સિવાય કોઈને આયા પ્રોબ્લેમ નથી અને એક બીજું કક એવું છે આ માધવી બા એક વખત ટ્રાય કરો નહીં કા ક્લિયરિટી ડાઉન કરો અથવા તો નીકળી ને ફરીથી રિઝોઇન કરો એટલે થઈ જશે આઈથી વધુ સેટ છે ભાઈ તમે કોઈ ન કહે હું સમજાવું છું એનવી તમે ન કહેતા ઓકે છે કે ઓલ સેટ છે કે એવું કાંઈ ન કહેતા હું એ તો કહું છું આપણે બધા કહેવું તો નહીં મેળવે અને બેટા આ રીફા છે બિચારી એક રિક્વેસ્ટ કરી છે પણ મને નથી લાગતું આજના લેક્ચરમાં એ પોસિબલ છે એ નહીં દેખાય અહીંયા હા મેંથી જેવું ઇનપુટ મળશે અહીંથી આવું જ મળશે હા ભણાવવામાં કોઈ બાદ છોડ નહીં કરું પણ બીજું વધારાનું ન હોય ન હોય એક વખત મૂડ ખરાબ થઈ જાય પછી ન મજા આવે મારો સ્વભાવ એવો છે વધી ગયું તો નહીં બેટા કોઈ સોરી ન કહેતા પ્લીઝ મને દુઃખ લાગે ખોટું તો ના ના નાની ઝઘડો કરતા હોય નાના બોલતા હોય અમને બહુ મજા આવે હાંભળી બેઠા બેઠા માય મધર વુડ ઓલવેઝ રીપ્રાઇમ રીપ્રાઇમ નો મતલબ થાય છે ઠપકો આપવો બરાબર ખીજાવો આપણી ભાષામાં કહે ને નિયરેસ્ટ મિનિંગ થાય સ્કોલ્ડ સ્કોલ્ડ ઠપકો આપવો અથવા તો ખીજાવ કે જ્યારે આવું થતું ત્યારે અમે હસતા અને નાના બોલતા હોય એટલે અમે જોઈ મજા કરીને આનંદ કરી ત્યારે અમારી મધર હવે મધર એટલે કોણ થાય ગુલઝારના ના મમ્મી નાના નાની છોકરી અને ગુલઝાર ના મમ્મી ગુલઝાર ના મમ્મી અને નાના નાની છે એની છોકરી એ ત્યાં હોય એટલે મધર છે ને શું કરતી હતી વુડ ઓલવેઝ રીપ્રાઇમ અમને હંમેશા શું કરતી ઠપકો આપતી ખીજાતી નાના નાની ઝઘડો કરે અમે હસી ત્યારે આ બધું જોતી હોય એટલે અમારી મમ્મી નાના નાની છોકરી એ અમને ખીજાતી શું ખીજાતી જો તો યુ પીપલ પ્રવોક કરવું એટલે થાય ચડાવવું ઉશ્કેરવું કે જયારે ઘણી વખત જોજો કોઈ પણ વ્યક્તિ કઈક તમને તમારા પપ્પા ખીજાતા હોય અને કઈક બોલતા હોય એટલે તમારી મમ્મી તરત એમ કે હવે રહેવા ને હવે ન ખીજાવ પછી જેને ના પાડે ને એટલે માણસની એવી મેન્ટાલિટી થઈ ગઈ છે એ વધારે કરે હવે જો ને હવે ન ખીજા તો હાથ નહીં ઉપાડતા હો એટલે તરત ઓલા ન ને તોય તોય ગુસ્સામાં આવીને હાથ ઉપાડ લે તો અહીંયા ઓલા બોલે અને હસે હસે એટલે નાનાને વધારે મજા આવે નાના વધારે ઉશ્કેરાય પ્રવોક થાય એટલે નાની કે એના મમ્મી ગુલઝારના કે યુ પીપલ તમે લોકો જ છો કે જે ઉશ્કેરો છો કોને હિમને તમે જ નાનાને ઉશ્કેરો છો અને તમે જે ઉશ્કેરો છો એના કારણે માય મધર હેઝ ટુ બીયર બિયર એટલે સહન કરવું પડે અને બટ એટલે આ એક રીતે ઓલું કહેને કે આ પ્રકારની ઘટના આ કટા કકળાટ કહેવાય આપણી ભાષામાં સોરી નો 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 કે જે કંઈ આ કકડાટ હોય જે કાંઈ આ ઘટના બને છે બરાબર તો આ ઘટના પછી એને કીધું કે જે બધો ખીજાવાનો જે ભાવત હોય નાના નીકળું રાયડું નાખા કરે ખીજાણા ખીજાણા કરે તમે હશોથી વધારે ખીજાય અને એ બિયર કોને કરવું પડે સહન કરવું પડે માય મધરને ગુલઝારના મમ્મી કહે છે માય મધર એટલે એ થઈ ગયું નાના સોરી નાની કે ગુલઝારની મમ્મી એવું કહે છે કે તમે લોકો છે સેનાને ચડાવો છો તમે જે આ રાડું નાખો છો ને એના કારણે આ નાના વધેરા ઉશ્કેરાય મારા બાપા અને એ વધારે રાડું નાખે અને આને ખીજાય છે હા બિયાર એટલે સહન કરો બેટા ક્રિયાપદ થાય યસ બિયર એટલે પ્રતિ થાય ના ના બેટા એવું કાંઈ નથી હો ક્યાં છે એના ઉપર આધાર રાખે કયા વાક્યમાં છે એવું બિયાર એટલે પ્રતિ ન થાય મેં તો નથી સાંભળ્યું

sundara, so nia sundara, oh the koan of shingon. કરી લીધી સ્માઈલ બરોબર છે એકદમ રાઈટ કોઈ ખોટું નથી બોલતા બધા સાચા છે જો આજે તો તો મને કીધું સ્માઇલ એટલે મેં સ્માઇલ કરી લીધી જય શ્રી રામ હા આમાં કોઈને કઈ ક્વેરી હોય પૂછવું હોય તો પૂછી લો તો હું કહી દઉં હાલો પછી હા થાય થાય ફટકો પણ થાય સેન્ટેન્સ પ્રમાણે ઇંગ્લિશમાં બહુ બધા એવા વર્ડ છે કે કયા સેન્ટેન્સમાં યુઝ કરેલું છે એના ઉપર એનો મિનિંગ થાય બધી જગ્યાએ તમે સેમ સેન્ટેન્સ નાખીને હાલો તો એ પોસિબલ નથી હા બસ દાદા આનું ગુજરાતી હા કર દો હાલો બેટા કે એ ટાઈમે કે જ્યારે આ મીઠો ઝઘડો થતો હોય ને ત્યારે આ મીઠો ઝઘડો એમને પૂછ એટલે ધકેલી દેતા હતા લોંગ સાયલેન્સ લાંબા સમય સુધી શાંતિ થઈ જતી સુકામ શાંતિ થઈ જતી બીકોઝ દે વુડ સ્ટોપ ટોકિંગ એ લોકો વાત કરવાનું બંધ કરી દેતા હતા અધર એટલે એકબીજા સાથે ફોર ડેઝ ટુગેધર બહુ બધા દિવસો સુધી એકબીજાને બોલાવતા જ નહોતા તો જ્યારે ન બોલાવે ત્યારે કહે છે ગુલઝાર કે વેન વી ટ્રાય વી વુડ ટ્રાય જ્યારે અમે પ્રયત્ન કરી દખલગીરી અંદર જવાનું સમાધાન કરવાનું કે ભાઈ જવા જ બોલવા ને હું કામ બાંધો છો ત્યારે નાના અમને કહેતા નાના બોલી જતા સમજાવતા હોય એમ કે દીકરા ઇટ હેપન સન ઇટ હેપન એવું તો થયા કરે આવા નાના મોટા તો ઝઘડા લગ્નમાં થયા જ કરે એવું કાંઈ ચિંતા કરવાની જરૂર ન હોય બિકોઝ ઇટ ટેક્સ ટાઈમ ટુ એડજસ્ટ ઇચ અધર એકબીજા સાથે એડજસ્ટમેન્ટ કરતા સમય તો લાગે જ આપણે કેમ એડજસ્ટમેન્ટ કરી છે એકબીજા સાથે અત્યારે એવું ઇટ વોઝ ફન લિસનિંગ ટુ હિમ ટોક ગુલઝાર કહે છે અમારા માટે ફન હતું કે એને વાત કરતાં સાંભળવું એ જે બોલતા હોય નાનીને ખીજાતા હોય અને મજા આવે પણ એ સમયે અમારી મધર ગુલઝાર કહે છે મારી મમ્મી એ ઓલવેઝ અમને સ્કોલ્ડ કરતી ઠપકો આપતી ખીજાતી કે યુ પીપલ પ્રવો તમે લોકો છો કે જે એને ઉશ્કેરો છો ચડાવો છો અને માય મધર મારી જે મા છે એને બિયર ધીસ બ્રન્ટ આ જે પ્રકારના જે ફટકા હોય કે રખડવાનો હોય બાદ ઝઘડો છે હંળાવાના હોય શબ્દો હોય આ બધું તો એ સહન કરવું પડે છે અને કંઈક અવર મધર એટલે એની મધર એટલે અમારી નાની એ નાની વુડ વુશ આઉટ અ ફ્યુ વર્ડ્સ ટુગેધર ફ્રોમ હર ટુથલેસ માઉથ નાની વુડ વુશ આઉટ વુશ આઉટ નો મતલબ થાય છે શબ્દ હોય છતાં પણ બોલાઈ જાય એને વુશ આઉટ કહેવાય બોલવું બોલવું પણ કેવી રીતે નો બોલવું હોય છતાં પણ મોઢામાંથી ઓલે ઘણીવાર આપણે આપણે કહેતા મોઢામાંથી આંગળી નાખીને મને બોલ સર મનથી સ્માઇલ કરો ને પ્લીઝ સોરી ગો નથી તમારા બેટા મને યાદ છે પણ હું ભણાવું તો છું જ ને એ વાત તમારી સાચી છે બેટા બસ હવે ઓકે જો હવે ફેંક નથી હો હવે ફેંક નથી જો આપણી પાસે હજી બાર મિનિટ છે હાલો હાલો હા ધરારથી બોલવું કહીને આપણે કેમ ધરારથી મને તમે હસાવો છો એમ કાંઈ વાક નથી બેટા તમારે મેં કોઈને વાંક જ નથી કાઢ્યું જે કોમેન્ટ કરી એનોય વાક નથી કાઢતો એને દુખનો લગાડવો હા તમે બધા મારા દીકરા આવશો એટલે મારે તમારે યારે ક્યાં વેર કરીને ક્યાં જાય હું બોલો તમારી યારે વેર કરીને મારા પાપમાં પડવું પણ ઓલું અંદર ઓલું આવી જાય એટલે ન થાય પછી અંદરથી થાય જ નહીં બોલવું એમ બીજું મને કાંઈ વાંધો નથી ભાઈ બાકી તમે મારા દીકરાઓ છો તમે મારી દીકરીઓ છો નાના ભાઈ બહેન છો મારા ફ્રેન્ડ છો છો ને હા તો ફ્રેન્ડ ને રિહાવવાનો અધિકાર હોય કે ન હોય ફ્રેન્ડને રિહાવવાનો અધિકાર હોય ને તો બસ તો રિહાવા જો નહીં ક્યારેક તો રિહાવા જો ના પડે જરાય નહીં એમ કે તો એને ફ્રેન્ડ નો કહેવાય રિહાય તો જ ફ્રેન્ડ કહેવાય તો પછી હું તમારા ફ્રેન્ડ છું રિહાવની પછી પાછું જલ્દી માની જાય એ કોણ હોય એ ફ્રેન્ડ જ હોય ખંભે હાથ મૂકે અને હૈયું હળવું કરી નાખે એ દોસ્ત ગાળ થી બોલાવે એ દોસ્ત કઈક ટેન્શન લઈને બેઠા કે બધું મુખ ની તેલ લેવા ગયું બધું હાલ મોજ કરાવવું એ દોસ્ત હું બેઠો છું ને બસ આ શબ્દ સાંભળીને જ્યાંથી આમ અંદરથી બધું નીકળી જાય ને એ દોસ્ત તો હવે અત્યારે હું શું કરું છું એ તો બોલું છું બધું તો દોસ્ત વિશે કહી દો પછી આપણે સમાધાન કરી નાખીએ બરોબર ને હવે કોમેન્ટ ન કરતા પછી પછી રી નહીં કરાવતા ને ખીજવતા નહીં મમ્મી પપ્પા ભાઈ બેન માસી ફૂય મામા આ બધા સંબંધો છે ને એ ભગવાન આપણને આપીને મોકલે કે લે ભાઈ આ રાત તારી પાસે આ બધા સંબંધો તારા છે તારા સંબંધોને માનવાનું છે એક જ સંબંધ એવો કે જે આપણે પોતે નક્કી કરી એ છે દોસ્ત મિત્ર અડધી ચા ને આખી વાતો અડધી ચા અને આખી વાતો સમી સાંજ અને થમી યાદો ક્યાંક તું ક્યાંક હું શું મેળવ્યું શું ગુમાવ્યું શું તારું શું મારું દુનિયાના સવાલો અનેક પણ દરેક સવાલનો જવાબ એક તું 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 હેપી ફ્રેન્ડશીપ ડે તો હાલ જા ચાલો ગોબરાવ

અને એ પણ કેવી રીતે બોલતા ખબર એના ટૂથલેસ એટલે દાંત વગરનું જેને આપણે બોખું કહે ને દાંત હા બોખું હોય બોખું બોખું ખાવા ટોપી તો એને દાંત નો હોય એમ બોલે બોલે ને એ દાદી નાની એ હોય દાંત વગર એને ટૂથલેસ માઉથ કહેવાય હે તમ ના કહો તમાર કે સુડે થઈ જી વયાવા જલ્દી હા લે 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 તો એના મોઢામાંથી અમુક વાર નાની ના ના એટલું બોલે ને કે નાની ને કઈ ન કેવું હોય તો એમ થાય કે આને કઈ જ દેવાય આ ડોહા ને રેવા જ ન દેવાય તો હું બોલતા ખબર બી ગ્રેટફુલ

એ હું છું ને ત્યારે તમને આ બધા દિવસો જોવા મળે આ હારા રૂપાળા દીકરાઓ છે ને એ મારા હું છું ને એટલે તમે આવા દિવસો જોવો છો ભગવાનનો આભાર માનો અને હવે ના હવે ફોર ધ લવ ઓફ ગોડ ભગવાનના પ્રેમ નહીં પણ ભગવાનને નાતી આપણે નથી કહેતા જ સેટઅપ બંધ થઈ જાવ હવે મોઢું બંધ કરો હવે એ તમે આ બધા દિવસો જોવો છો મારા કારણે તમને આ દિવસો જોવા મળે છે ઝાડવું તમારી એવા તમે છો તમારી યારે પાણ કોઈ નો રે બે દી અને આભાર માનો અને ભગવાન નું નામ લો થઈ જાઓ નીકળી રાયડું નાખો માં મારી ઉપર નીકળ્યા ખીજાઓમાં થઈ જાઓ બહેન થાવ હવે જાઓ તો આવું નાની નહોતું બોલવું તો એમ કરતા હતા બોલી સાહેબ માય બ્રધર એન્ડ આઈ વર એટ વેરી યંગ કે ગુલઝાર કહે છે માય બ્રધર એટલે મારો ભાઈ અને ગુલઝાર કહે છે કે હું એટલે કે હું એટલે ગુલઝાર તો ગુલઝાર એવું કહે છે કે હું અને મારો ભાઈ વેરી યંગ કેવા હતા ખૂબ જ નાના હતા યુવાનની હાઈ શું કહેશું એકદમ નાના હતા કેવા નાના તો કીધું ઇમ્પ્રેશનેબલ એજ એવી એજ કે જેવા સમજી ન શકતો હોય જેને અણસમજુ કહેવાય શું કહેવાય અણસમજુ જેને આપણે ઇમ મેચ્યોર મેચ્યોર એટલે જેને ખબર પડતી હોય અને ઇમેચ્યોર મેચ્યોર એટલે જેને ખબર નથી પડતી એવું તો એને કીધું કે હું અને મારો ભાઈ બહુ નાના હતા કેવા કેવી અમારી ખબર નહોતી પડતી ત્યારે કે ત્યારે આ જયારે ત્યારે આવે હવે આગળ આવવું જોઈએ આખું ફેરવવું પડે ત્યારે હું કર્યું અવર ફાધર મેરિટ સેકન્ડ ટાઈમ હજી અમે નાના નાના જતા ક્યાં તો અમારા ફાધર જે છે ને એ મેરેજ કરી આવ્યા એટલે લગ્ન કરી આવ્યા કેટલામી વખત બીજી વખત ઘરમાં અમે મારા મમ્મીની તો બધા હતા જ પણ અમારા ખુશમિજાજ ડેડી હતા ને જે એકચ્યુઅલી અમારા જે ડેડી હતા ને એ બીજી વાર મેરેજ કરીને આવ્યા બોલો બીજી વાર મેરેજ કરીને આવ્યો કેવો ગોબરો હશે છોકરા ઘેરે બીજી વાર લગ્ન કર્યા હવે હાચો ફોલ કરી લઈ હાલો જિંદગીમાં છ્યાસી ટકા નથી થાય મરી જાઓ હાર કોઈ દી કોઈ દી પંસાણું ન થયું પંસાણું ન થયું આગળની વી મિનિટની મજા આવી કે નથી પૂછતો પછી હું માની ગયો પછી તમને મજા આવી કે નહીં પૂછું છું હા એકલા જ છું સ્ટુડિયોમાં હું અને મારી તનહાઈ અમે બે છીએ એકલો નથી મેં ઓર મેરી તનહાઈ અક્ષર એ બાતે કરતે કે તું નહીં હોતી તો ક્યાં હોતા તું નહીં તો ક્યાં હોતા તો આ જો એક ટકો છે ને ઓલો લેપટોપ વાળો બિચારો નવ્વાણું કઈ ઘટે જ ઘટે તો જિંદગી ઘટે હા મો તો બહુ નાના હતા એકદમ નાના હજી અમે અણસમજો હતા બરાબર કે આ અમારા પિતાજી છે જે આ છે ને બોલો હા આ પિતાજી બીજા લગ્ન કરીને આવ્યા આ જે છે ને એ કોણ છે ખબર છે તમને એ ગુલઝારના પપ્પા છે અને આ ગુલઝારની મમ્મી હે આપણે સમજવાનું છે અને આ ગુલઝાર આ ગુલઝાર છે અને આ એનું કોક હશે બેન કે આ સુખી ફેમિલી હતું કે આ ભાઈ છે ને ટોપીવાળા વાળા એ બીજા લગ્ન કરીને આવ્યા તો બેટા હું શું કરું હવે તો તો બીજા લગ્ન કરીને લાવ્યા ભાઈ હો ભાઈ લાયા લાયા ઓડી લાયા મોઢી લાયા પણ ઓડી લાયા તો નવા લગ્ન કરીને લાવ્યા હા થેન્ક યુ શર્મા આવી ગઈ મને મસ્ત લાગો એમ કે હું શર્મા હા હા

અને બીજા લગ્ન કરીને એવો છે તેને શરમ આવવી જોઈએ એને અભિમાનથી થોડું આંટું મરાય એને મરી જવું જોઈએ પણ નહીં એની નવી વાઈફ છે એના હાથમાં 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 આમ હાથ નાખી અને મેરે બાબુને ઠાના ઠાયા એમ કરતી કરતી કરતા એ આંટા મારે બોલો એવો શરમ સંડો હતો શરમ વગરનો બટ માય મધર વોઝ હેલ્પલેસ હેલ્પ એટલે મદદ કરવું થાય હેલ્પ એટલે મદદ કરવું થાય શું થાય જાની આમ શું કામ કરશો અહી આ શું કરે છે જા 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 કીપ પાછા લઈ લેવું મને આવડે છે હવે તો અ ના ના તો હેલ્પ એટલે મદદ કરવી હેલ્પલેસ તો મદદ વગર મદદ વિનાનું અ

મારી મમ્મી કાંઈ કરી શકતી નથી કોઈ એને હેલ્પ ન કરે એકદમ લાચાર હતી સહન કરવું પડે બીજું કાંઈ જ નહીં લઈને આવ્યા ભલે લેવા અરમાન મલિકની જેમ બીજી લઈ આવ્યો હા પેલા એક હતી અને પછી બીજી લઈ આવ્યો પહેલાં પાયલ હતી તો કૃતિકા લઈ આવ્યો હા અને પછી બિગ બોસમાં જ આવ્યા નાના નાની બે જોજો હાલો તો કીધું કે માય મધર વોઝ હેલ્પલેસ અમારી

કે કીધું મારી મમ્મી કાંઈ નહોતા કરી શકતા ધેર વૉઝ નથિંગ શીકુડ ડુ નથીંગ કાંઈ પણ નહીં શીકુડ ડુ એટલે કે કરી શકે તે કરી શકતી ભૂતકાળ છે કુડ છે એ કંઈ પણ કરી શકતી નહોતી જે કાંઈ હોય સહન જ કરવાનું કાંઈ પણ વસ્તુ કરી શકતી નહોતી હું શિવાની કુમારીનો અવાજ કાઢતો તો ઓલી આવીને ઓલામાં બિગ બોસમાં હા એ આવું થઈ ગયું વે હવે અત્યારે નહીં હોય કેમ કે ત્રણ મિનિટ છે તો ધેર વોઝ નથિંગ શી કુડ ડુ અબાઉટ ઇટ કે આ ગુલઝારના બાપા છે ને બીજી બાય લેવા સાહેબ હા ગુલઝારના પપ્પા બીજી બાય લેવા દીકરાઓ તો એ બીજી બાય લેવા અને ઘરમાં આમ પર્યાણ આટા મારે જાણે કેમ તીર મારી દીધું હોય હારાએ હુઘરાએ એમ આંટા મારે શરમ જ નહીં સંડાને તો મારી મમ્મી કાંઈ નહોતા કરી શકતા સહન કરવા સિવાય બીજું કાંઈ જ નહીં ધેર વોઝ નથિંગ કુડ અબાઉટ ઇટ એના વિશે કાંઈ જ નહોતી કરી શકતી એ નહોતી કરી શકતી પણ નાની નો બને નાની નો મૂકે બટ નાની ફોટ વિથાર નાની એની સાથે ફોટ ફાઇટ એટલે લડવું અને નાની છે શું કરતા એની સાથે લડ્યા પણ કોની સાથે ઓલી જે નવી બાય આવી એને યાર નહીં હો કેમ કે બીજાની છોકરીને ન કહેવાય એની છોકરીને કહેવાય કે તું કેમ કાંઈ નથી બોલતી જડ જેવી તારે તો બોલવું જોઈએ નવી પણીને લાવ્યો મારની બે ભાઠા સહાનું કામ કરશો તું એમ એને કેવું જોઈએ પણ નથી બોલતી એટલે નથી બોલતી એટલે નાનીને હક છે બીજી ભાઈ લઈને આવે કેમ ટાંટિયા ભાંગી નાખી બધા થોડા હરમાન મલિક હોય તો આવે કેમ બે માંથી હાવ રહેવાનો છે જોજો બિગ બોસ માં આવ્યા ને ઓલી વૈજા કઈ નહીં રે છોકરા રે બે હારે હા કઈ નહીં રે પછી આવશે આપણી પાસે એને પછી આપણે વિદ્યા કુલમાં જોઈન કરી દેવાનું છે હા હાલો હા ટોપર બેસ માં પેલા એને બે દિવસ રિલોડેટ કરાવવાનું પછી એને ટોપર માં હારે લઈ લેવાના આવે તો નાની પેલા નાની અમારી એની છોકરી એટલે કે અમારી મમ્મી સાથે લડ્યા અને ઝઘડો કરતા હતા અને પછી એન્ડ સ્કૂપ ધ ટુ ઓફ હસ સ્કૂપ એટલે ખેંચીને લઈ જવું બાવડું પકડી ને ખેંચી જવું બ્રોટ હસ હર હાઉસ બ્રિંગ એટલે લઈ જવું બ્રોટ એટલે લઈ ગયા મેં કીધું તો કરી કોઈ જ નથી હું એક છું આ કા સ્ટુડિયોમાં મેં ઓર મેરી તનહાઈ અક્ષર એ બાતે કરતા કે તુમ ના હોતે તો એસા હોતા તુમ ના હોતે તો એસા હોતા બસ એવું કીધું મેં ભાઈ પાર્થભાઈ છે મારો મિત્ર છે બીજું કઈ નથી હું કોઈ દી હોઉં જ નહીં હંમેશા બે એકલો જ તો અમે એને કીધું કે તારે અહીંયા રહેવું હોય ને તો ભાઈ તું રે અમારા નાની અમારા બે છોકરાના બાવડા પીગડા આમ અને બાવડા પકડીને ખેંચી અને એમને લઈ ગયા અને પાછા એને કહેતા ગયા સિંગ હું કે કે યુ વોન્ટ ટુ રોટ રોટ એટલે સડવું થાય શું થાય સડવું યુ વોન્ટ તું ઈચ્છે છે તારે ઈચ્છવું તું ઈચ્છતી હોય કે તારે અહીંયા સડવું છે હિયર તો ડૂસો કપડા લૂસવાનો ડૂસો આવે ને પણ એ ડૂસો નથી ડૂસો એટલે એવું કર બરાબર આ ડૂસો એટલે હું છે જો સાંભળજો ડૂસો એવું કર તારા એ સડવું છે તો તું સડ તારા મરવું છે તું મર બરાબર ઓલી બીજીને લઈને આવ્યો છે અને એની રહીને તારે બધું જો જોવાનું હોય સહન કરવાનું હોય તો તારે સહન કરવું હોય તો તું સહન કર આપણને કાંઈ વાંધો નથી મર પાટમાં પડતું પણ હું આ બે છોકરાને અહીંયા રહેવા દેશ નહીં દાદા જેમિસરે કોમેન્ટ કરી લેક્ચર જોવે જ ભલે જોવે સારું નહીં તો ઓકે તો આપણે અત્યારે એટલું રાખી રેડી જો આજે બે સ્લાઇટથી તમે મને રિંગ કરાવીને એટલે તો પાછું એક વાર કહી દો તમને નાની વુડ આઉટ નાની હંમેશા શબ્દો ઉચ્ચારી નાખતા હતા એના ટૂથલેસ માઉથમાંથી બોખા મોઢાથી કે આભાર માનો મેં તમને બે જે નાના નાના છોકરા દીધા ને તમને ન હોય કાંઈ બરાબર એટલે ભગવાનનો આભાર માનો ને હવે બંધ થઈ જાઓ હવે મૂગા મરો પછી કીધું કે માય બ્રધર અને હાય હું અને મારો ભાઈ બે એકદમ નાના નાના હતા ઇમ્પ્રેસનેબલ એ જ હતી અમારી અણસમજુ એ જ હતી ઇમ મેચ્યોર હતા અમને કાંઈ મેચ્યોરિટી નહોતી ત્યારે અમારા ફાધર સેકન્ડ ટાઈમ મેરિડ કરીને આવ્યા બીજી વાર લગ્ન કરીને આવ્યા બીજી ભાઈ લાવ્યા અને ઘરની અંદર એરોગેન્ટલી અભિમાનથી પરેડ કરતા હાલતા હતા જાણે એણે બહુ સારું બેસ્ટ કામ કર્યું હોય એમ પણ એ કીધું કે આની અંદર મારી મધર લાચાર હતી કાંઈ કરી શકતી નહોતી સહન કરી લેતી હતી પણ નાની સહન ન કરે બરાબર નાની સાથે લડતા અને અમારા બે ભાઈઓનો હાથ પકડી અને એને ઘેર લઈ ગયા કે તારે અહીંયા સડવું હોય ને તારે સહન કરવું હોય તારે મરવું હોય તો તું ગોબરી મર બરાબર મારે આ છોકરાને અહીંયા સહન કરવા દેવાનું થતું નથી હું એ બેને અહીંથી લઈ જાઉં છું બરાબર અને હું એ લઈ જાય છે હું જાઉં છું આપણે કાલ ભણશું હવે રેડી તો આવજો ટાટા બબાય અને યાદ રાખજો પેલી વીસ મિનિટ બગાડી તમે બદલો લે હું તમારી યાદ ઉપર વાળો બધું જોવે છે બ્રહ્મચ્યાનું પાપ લાગવાનું છે તમને કજો સાહેબ બોલવી નાખો આવજો ટાટા